સુરતમાં આજરોજ શુક્રવાર બપોર સુધીમાં બીજા ચૌદ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક એક હજાર ચોત્રીસ પર પહોંચી ગયો છે જ્યારે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી આ સાથે લીંબાયતના આધેડ સારવાર દરમિયાન મોતને ભેટતા શહેર જિલ્લામાં મૃત્યુઆંક પિસ્તાલીસ પર પહોંચી ગયો છે જ્યારે ગતરોજ શહેરમાંથી છ મહિનાની બાળકી સહિત સત્તાવન અને જિલ્લામાંથી આઠ દર્દીઓ મળી કુલ 65 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ છસો એકત્રીસ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ માટે કલરફુલ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે લિંબાયતમાં મદનપુરામાં રહેતા સુડતાલીસ વર્ષીય ચિત્ર ચિત્રંજન તિલોકચંદ્ર બિબ્રાતા

એકોતેર કેસ નોંધાયા છે જ્યારે સેન્ટ્રલ વરાછા એ કતારગામ અને ઉધના ઝોનમાં સોથી વધુ કેસ નોંધાયા છે આ સાથે વરાછા બીમાં વીસ અઠવામાં ત્રીસ અને રાંદેર ઝોનમાં પંચાવન કેસ થયા છે લિંબાયતમાં સૌથી વધુ કેસ હોવાથી આઈલેન્ડ અને એપીએક્સ સિસ્ટમ લાગુ કરાય છે ત્યારબાદ સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ ઉપરાંત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલીમાં પરપ્રાંતિયોએ પોલીસ કાફલા પર કરેલા પથ્થરમારા પ્રકરણમાં અટક કરાયેલા આરોપીના ઝાપટામાં ફરજ બજાવતો હતો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન રમેશ રબારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં પણ ફરજ બજાવી રહ્યો હતો અને તેનો મેડિકલ ટેસ્ટ કરતા આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો